વિદ્યાર્થી મિત્રો, ફરી મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સની અંદર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિમાન. બાળકો, જ્યારે મધ્યવર્તી સ્થિતિમાનના ચેપ્ટરનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે ખાસ યાદ રાખવું, એની અંદર ધોરણ 10ની અંદર જે દાખલા આવે છે તે જ રીતના અહીંયા પ્રશ્ન આવી રહ્યા છે, પણ થોડી થોડી માહિતી અહીંયા ચેન્જ થતી રહે છે, બદલાતી રહે છે. ધોરણ 10ની અંદર મધ્યસ્થ અને બહુલોકનો અભ્યાસ કર્યો. આપણે અહીંયા મધ્યકની શરૂઆત કરી ચૂક્યા છીએ. એમાં સ્વાધ્યાય 3.1, બાળકો 3.1 છે એના પ્રશ્ન નંબર આપણે 1, 2, 3નો અભ્યાસ કર્યો. હવે આજના વિડીયોની અંદર, એટલે કે આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 4નો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5નો અભ્યાસ કરવાનો છે. બાળકો, નાની નાની ઇન્ફોર્મેશન એવી હોય છે કે જે મગજમાં આપણે બેસાડીએ છીએ તો આપણી માટે ઇઝી થતું હોય છે, ન સમજ પડતી હોય. તો મારા વિડીયોની અંદર જે પોઈન્ટ હું બોલું છું એ પોઈન્ટ તમારે ઇમ્પોર્ટન્ટ લગતા હોય તો તમે હાંસિયામાં નોંધ કરી શકો છો. બાળકો, દરેક પ્રશ્નની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક એક તો હોય જ છે. દરેક પ્રશ્નની શરૂઆત થતી હોય છે, એ પ્રશ્નની શરૂઆતની અંદર તમારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એવા હોય છે કે જે હાંસિયામાં તમે નોંધ કરો તો વધારે બેટર હોય છે. બાળકો, હવે આપણે પ્રશ્ન નંબર 4ની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 3.1, વિદ્યાર્થીઓના એક સમૂહના એક કસોટીના ગુણ નીચે મુજબ છે. વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક શોધો. બાળકો, અહીંયા એક જ વસ્તુ મગજમાં રાખવાની છે કે આવૃત્તિ જોવાની છે. પહેલાં આવૃત્તિઓ, સંખ્યા, ગુણ આપેલા છે 0 થી 10, 10 થી 20, એવી રીતના 60 થી 70 સુધી છે. એની આવૃત્તિ અહીંયા તમને આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની સંખ્યા 3, 5, 12, 16, 11, 5, 4. બાળકો, એક વસ્તુ મગજમાં રાખવાની છે કે અહીંયા જો આવૃત્તિ વધતી હોય તો સંચય આવૃત્તિ છે, આવૃત્તિ ઘટતી હોય તો પણ સંચય આવૃત્તિ છે. બાળકો, સંચય આવૃત્તિ 2 પ્રકારની હોય છે, 1 થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ અને 1 થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ. દરેક પ્રશ્નની અંદર જો થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ છે એ જોવી હોય તો દરેક આવૃત્તિની સંખ્યા ઘટે તો થી વધુ, પણ જો અહીંયા આવૃત્તિની સંખ્યા વધતી હોય વધે તો થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ. આ યાદ રાખો બાળકો. આ એક ટોપિક એવો છે, એક પોઈન્ટ એવો છે કે જે નોંધ કરવાની જરૂર છે. તો હજી એકવાર બોલું છું, હાસ્યમાં તમે નોંધ કરી લેજો. તમે નોટની અંદર લખો છો ત્યારે આવૃત્તિ વધતી હોય તો થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ છે એવું સમજવાનું છે, અને આવૃત્તિ ઘટતી હોય તો થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ છે. આ 2 પોઈન્ટ છે એ તમારે હાંસિયામાં નોંધ કરવાની છે. અને જો કંઈ આવૃત્તિ વધતી પણ નથી અને ઘટતી પણ નથી તો એ આવૃત્તિ વિતરણ સમાન છે એવું ગણવામાં આવે છે. બાળકો, અહીંયા જોઈએ 3, 5, 12, 16 આ 4 વર્ગો સુધી આવૃત્તિ વધે છે, પણ ડાયરેક્ટ 5માં વર્ગમાં આવૃત્તિ ઘટી જાય છે. તો વધે ઘટે એવું હોય તો સમાન ગણવું, પણ જ્યારે પ્રશ્ન નંબર 5ની અંદર વાત કરીએ તો 20, 42, 57, 65, 70 આવૃત્તિ વધે છે. બાળકો, વધે તો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. તો આ થી વધુ, સોરી, આવૃત્તિ વધે તો થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ તમને આપવામાં આવેલી છે, બરાબર. તો જ્યારે અહીંયા આવૃત્તિ તમને આપવામાં આવે ત્યારે ખાસ યાદ રાખવું બાળકો કે અહીંયા આવૃત્તિ વધે છે કે ઘટે છે એ આપણે પહેલા ચેક કરીશું, બરાબર. પ્રશ્ન નંબર 4 પછી પ્રશ્ન નંબર 5 આવશે, જ્યારે હું તમને નોંધ કરાવીને ટોપિક લખાવીશ એ તમારે ધ્યાનથી લખવાનું છે. હવે આપણે પ્રશ્ન નંબર 4ની શરૂઆત કરીએ તો એમાં આપણે આન્સર, બરાબર. તો હવે આપણે અહીંયા પહેલા કોષ્ટક તૈયાર કરીએ પછી ગણતરી કરીશું બાળકો, બરાબર. તો અહીંયા પહેલા આપણે લખીશું ગુણ. ગુણ તમને આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. તો આ ગુણ તમને આપવામાં આવ્યા છે, એ ગુણ માટે તમારે મધ્યક શોધવાનો છે. પણ બાળકો, જ્યારે ગુણ માટેનો મધ્યક શોધો ત્યારે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, એ પ્રશ્નની અંદર મધ્ય કિંમત હોવી જરૂરી છે, બરાબર. તો અહીંયા પહેલા લખી દઈએ વિદ્યાર્થીઓની સંખ્યા
વિદ્યાર્થીઓની સંખ્યા આપણે લખીએ 3 5 12 પછી 16 11 5 અને 4 બાળકો વિદ્યાર્થીઓની સંખ્યા જો કોઈ વર્ગની બાજુમાં તેની સંખ્યા આપવામાં આવે તો એ આવૃત્તિ ગણાય આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી એટલે FI FI નો સરવાળો કરો તો આપણને કુલ સંખ્યા મળે તો સિગ્મા FI બરાબર N કેટલા આવશે બાળકો 56 N બરાબર આપણને કેટલા મળે છે 56 56 હવે આપણે મધ્ય કિંમત મેળવવાની છે તો મધ્ય કિંમતનું સૂત્ર એવું છે કે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમાના છેદમાં 2 એને આપણે x તરીકે ઓળખીશું મધ્ય કિંમત એટલે x આ યાદ રાખો બાળકો હવે આપણે મધ્ય કિંમત મેળવ્યો તો અધઃ સીમા એટલે કે 0 ઉર્ધ્વ સીમા એટલે કે 10 0 અને 10 નો સરવાળો કરી એને ભાગ્યા 2 વડે કરું તો મને મધ્ય કિંમત મળશે તો 0 પ્લસ 10 એટલે 5 10 20 સરવાળો કરો 30 30 ભાગ્યા 2 એટલે 15 વર્ગ લંબાઈ અહીંયા 10 ની છે એટલે અહીંયા મધ્ય કિંમત પર પણ 10 નો ગેપ આવશે તો અહીંયા આવશે 25 અહીંયા 35 પછી 45 55 અને 65 બાળકો હવે અમારે અહીંયા જ્યારે આવૃત્તિ વિતરણ સતત હોય આ આવૃત્તિ વિતરણ કયું છે વર્ગીકૃત માહિતી વર્ગીકૃત માહિતી સતત આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણ છે બાળકો વર્ગીકૃત માહિતી સતત આવૃત્તિ વિતરણ છે તો એનો મતલબ એવો થાય કે સતત આવૃત્તિ વિતરણ પ્રમાણે અહીંયા FI XI નો ગુણાકાર કરીશું બરાબર હવે આપણે જોઈએ કે FI XI પ્રમાણે FI XI એટલે કે FIDI નો સૂત્રનો ઉપયોગ થશે સતત આવૃત્તિ વિતરણ પ્રમાણે FIDI નો ઉપયોગ આપણે કરીશું બાળકો FIDI એટલે કે વર્ગ લંબાઈ સે બરાબર વર્ગ લંબાઈ છે તો વર્ગ લંબાઈ 10 છે તો એ પ્રમાણે આપણે સૂત્રની ગણતરી કરીએ તો અહીંયા d નું કોલમ તૈયાર થાય એટલે d બરાબર અહીંયા x માઇનસ a ના છેદમાં c તો અહીંયા a બરાબર આપણે કેટલા લઈએ 35 a એટલે કે ધારેલો મધ્યક આપણે કોઈ x એટલે કે અવલોકન મધ્ય કિંમત ઉપરથી કોઈ પણ કિંમત તમે લઈ અને ધારેલો મધ્યકની ગણતરી કરી શકો છો હવે આપણે a બરાબર કેટલા લીધા 35 અને c બરાબર વર્ગ લંબાઈ કેટલી છે 10 તો આ આપણને શું મળશે વિચલન મળશે એટલે કે d હવે 5 માઇનસ 35 બાળક 5 માઇનસ 35 એટલે માઇનસ 30 માઇનસ 30 ભાગ્યા 10 તો અહીંયા આવશે માઇનસ 3 પછી માઇનસ 2 માઇનસ 1 0 પછી 1 2 અને 3 બાળક આ દરેક વર્ગ માટે અહીંયા તમને વિચલનનો ગુણાકાર થઈ સોરી વિચલનની કોલમ તૈયાર થશે હવે તમારી લાસ્ટ કોલમ છે અહીંયા FI અને DI નો ગુણાકાર તમારે કરવાનો છે શું કરવાનું છે FI અને DI નો ગુણાકાર કરવાનો છે જેથી અહીંયા આપણને કોલમ તૈયાર થશે અને આપણને જવાબ પણ મળશે બાળક F અને D આ બંને 3 ગુણ્યા માઇનસ 3 તો અહીંયા આવશે માઇનસ 9 5 ગુણ્યા માઇનસ 2 તો માઇનસ 10 12 ગુણ્યા માઇનસ 1 તો માઇનસ 12 0 11 ગુણ્યા 1 તો 11 5 ગુણ્યા 2 એટલે 10 અને 4 ગુણ્યા 3 એટલે 12 બાળક માઇનસ અને પ્લસ બાદ બાકી કરી અને સરવાળો કરો છો તો એનો આપણને સરવાળો મળશે કે સિગ્મા FI DI બરાબર કેટલા આવશે પ્લસ 2 બાળક આપણી પાસે બધું જ આવી ગયું છે હવે આપણે મધ્યકનું સૂત્ર મૂકીએ તો અહીંયા x બાર બરાબર અહીંયા આવશે a પ્લસ સિગ્મા FIDI ના છેદમાં n ગુણ્યા c આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને ગણતરી કરવાની રહેશે બાળક a બરાબર ધારેલો મધ્યક કેટલા છે 35 પ્લસ FIDI આપણને કેટલા મળ્યા 2 બાળક ભાગ્યા n n કેટલા છે 56 તો અહીંયા 56 ગુણ્યા c વર્ગ લંબાઈ કેટલી આપણને મળે છે 10 તો અહીંયા આવશે 35 પ્લસ ગુણાકાર કરીએ 2 ગુણ્યા 10 એટલે 20 20 ના છેદમાં 56 તો 20 ભાગ્યા 56 કરો બાળક તો કેટલા મળશે 0.36 તો અહીંયા આવશે 35 પ્લસ 0.36 તો આનો જવાબ આવશે 35.36 બાળક આ આપણને શું મળે છે ગુણ તો અહીંયા આપણે લખવું પડશે ગુણ
આ આવૃત્તિ વિતરણ કેવું હતું? સતત આવૃત્તિ વિતરણ હતું. બાળક, સતત આવૃત્તિ વિતરણમાં અહીંયા ખુલ્લા છેડાના વર્ગો નથી, અહીંયા બંધ છેડાના વર્ગો છે. એટલે અહીંયા આ આવૃત્તિ વિતરણ કેવું છે? નિવારક. નિવારક એટલે કે 0 થી 10, 10 થી 20, 20 થી 30. અહીંયા અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ બંને કેવી આવે છે? સરખી આવે છે. એટલા માટે આપણે શું કહી શકીએ કે આ આવૃત્તિ નિવારક પ્રકારનું છે. જો પણ અહીંયા અનિવારક આવૃત્તિ વિતરણ હોય તો મધ્ય કિંમત અહીંયા પોઈન્ટમાં મળશે. આ યાદ રાખવું બાળક, બરાબર. એ પ્રશ્ન આવશે ત્યારે આપણે જોશું. પણ ખાસ એ યાદ રાખવાનું છે કે આવૃત્તિ વધે છે કે ઘટે છે. જો આવૃત્તિ વધતી હોય દરેક વર્ગ માટે તો એ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. પણ કયું? સંચયી આવૃત્તિ વિતરણ છે, એવું સમજવાનું છે. બરાબર બાળક, આ પ્રશ્ન નંબર 4 હતો. હવે પ્રશ્ન નંબર 5ની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 5ની અંદર આપણે અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે એક મોબાઈલ ગ્રાહકના નોંધાયેલ 70 કોલની વાતચીતના સમયની માહિતી નીચે પ્રમાણે છે. તેના વાતચીતના સમયનો મધ્યક શોધો. બાળક, વાતચીતનો સમય, જો હું કોઈને કોલ લગાડું છું, ફોન કરું છું, તો એ 0 થી +1, 2, 3, 4, 5 મિનિટ સુધી વાત કરી શકું. પણ કોઈને કોલ લગાડતો નથી તો મિનિટ છે એ માઇનસમાં કોઈ દી આવે નહીં. તો આ યાદ રાખવું કે 4 થી ઓછી, તો 0 થી 4 સુધીની અહીંયા કિંમત આપણને મળશે. તો અહીંયા આપણે 5 નંબરનો આન્સર લખીએ તો આ આવૃત્તિ વિતરણ પણ કેવા પ્રકારનું છે? વર્ગીકૃત માહિતી છે. વર્ગીકૃત માહિતી પણ કયું? સતત આવૃત્તિ વિતરણ છે. પણ અહીંયા આપણને સંચય આપેલું છે તો એને સંચયને આપણે શું મેળવશું? મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવશું. ત્યારબાદ આપણે અહીંયા પ્રશ્નની શરૂઆત કરીશું. તો બાળક, અહીંયા વર્ગીકૃત માહિતી તમને આપવામાં આવેલી છે. વર્ગીકૃત માહિતી પણ કયા પ્રકારનું? સતત આવૃત્તિ વિતરણ આપણને આપવામાં આવ્યું છે. બરાબર. તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. તો વર્ગીકૃત માહિતી સતત આવૃત્તિ વિતરણ પ્રમાણે અહીંયા પહેલા આપણે શું કરવું પડશે બાળક? વર્ગ દર્શાવવો પડશે. તો અહીંયા આવશે વાતચીતનો સમય, એટલે કે મિનિટ. મિનિટમાં આપેલું છે બાળક. 4 થી ઓછી, તો અહીંયા વર્ગ લખીએ 0 થી 4, પછી 4 થી 8, પછી 8 થી 12, પછી 12 થી 16, અને પછી છેલ્લે આવે છે 16 થી 20. તો અહીંયા 20 મિનિટ સુધી કોઈ વાત કરી શકે છે એવું આપણે દર્શાવી શકાય. 20 મિનિટથી ઓછી પણ વાત કરે, બરાબર. પણ અહીંયા આપણને જે આવૃત્તિ આપેલી છે ઉત્તરોત્તર, એટલે કે દરેક વર્ગની અંદર આવૃત્તિ શું થાય છે? વધે છે, બરાબર. 70 કોલની સંખ્યા દર્શાવી છે. કુલ સંખ્યા કેટલી છે? 70. બાળક, અહીંયા 4 થી ઓછી તો 0 સુધી, 8 થી ઓછી તો 4 સુધી. તો 4 થી ઓછી તો 8 થી ઓછી છે. 42 સંખ્યા વાત કરે છે, સોરી 42 મિનિટ વાત કરે છે, 42 કોલ છે. 4 થી ઓછી મિનિટ સુધી વાત કરે એવા 42 કોલની સંખ્યા છે. પણ 4 થી ઓછી પણ ક્યાં સુધી? 4 થી 8 સુધી હોય તેવા કોલની સંખ્યા મેળવવી હોય તો પહેલા વર્ગની અહીંયા જે છે કોલની સંખ્યા એ લખવી જરૂરી છે. તો અહીંયા લખીએ કોલની સંખ્યા, એટલે કે FI. આપણને આપ્યું છે, શું આપ્યું છે? CFI, બરાબર. તો 20 લખ્યા પહેલા વર્ગમાં, 42માંથી 20 જાય, કેટલા વધે? 22. બાળક, હજી એકવાર વાત કરું છું, અહીંયા ધ્યાન આપજે. બીજા વર્ગમાંથી પ્રથમ વર્ગ બાદ કરવાનો છે તો અહીંયા બીજા વર્ગની આવૃત્તિ મળશે. બીજા વર્ગમાંથી પ્રથમ વર્ગ બાદ કરો તો અહીંયા બીજા વર્ગની શું મને? આવૃત્તિ મળે. એ જ રીતના ત્રીજા વર્ગમાંથી બીજો વર્ગ બાદ કરો તો અહીંયા ત્રીજા વર્ગની આવૃત્તિ આપણને મળશે, બરાબર. બાળક, અહીંયા ખાસ યાદ રાખવાનું છે, હજી એકવાર બોલું છું, કે આ પ્રશ્નની અંદર અહીંયા આવૃત્તિ કેવી હતી? વધતી પણ નથી અને ઘટતી પણ નથી. પણ અહીંયા આવૃત્તિ દરેક વર્ગમાં વધે છે. વધે તો આપણે શું કરવાનું રહેશે? પ્રથમ વર્ગની આવૃત્તિ બેઠી લખવાની. બીજા વર્ગની આવૃત્તિ એટલે કે બીજા વર્ગની સંચયી આવૃત્તિ 42 છે, એમાંથી પ્રથમ વર્ગની આવૃત્તિ બાદ કરો તો બીજા વર્ગની તમને આવૃત્તિ મળશે. તો અહીંયા 4 થી 8 એટલે 22 મળે છે. પછી 57માંથી 42 જાય તો 15, કેટલા મળશે? 15. અહીંયા આપણે એક લખીએ તો અહીંયા પહેલા વર્ગની 20, પછી બીજા વર્ગમાં આવશે 42માંથી 20 બાદ કરો તો કેટલા મળે? 22. ત્યારબાદ અહીંયા આવશે 57માંથી 42 બાદ કરો તો 15. પછી અહીંયા આપણને મળશે 65 માઇનસ, કેટલા આવશે? 57, બરાબર. 65 માઇનસ 57 બાદ કરો તો કેટલા મળે? 8. તો અહીંયા ચોથા વર્ગની આવૃત્તિ કેટલી મળશે? 8.
પછી અહીંયા 70 માંથી 65 બાદ કરીએ તો 5 હવે 20 22 15 8 અને 5 નો સરવાળો કરો તો અહીંયા n બરાબર સિગ્મા fi બરાબર કેટલા મળશે 70 છેલ્લા વર્ગની સંચયી આવૃત્તિ છેલ્લા વર્ગની સંચયી આવૃત્તિ કુલ આવૃત્તિ બને છે બાળક અહીંયા દરેક વર્ગની અંદર કાઈને કાઈ પ્રશ્નની શરૂઆત કરીએ તો અહીંયા આપણને જરૂર જાણવા મળતું હોય છે તો આ આપણી fi મળી ગઈ છે હવે આપણે શું મેળવવાનું છે મધ્ય કિંમત તો અહીંયા આપણે લખીએ મધ્ય કિંમત આપણો સૂત્ર હતું જ કયું અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2 તો અહીંયા આપણે શું કર્યું હતું 0 પ્લસ 10 અહીંયા આપણે શું કરવાનું છે 0 પ્લસ 4 તો સરવાળો 4 થાય ભાગ્યા 2 કરું તો કેટલા વધશે 2 વધશે તો અહીંયા 2 પછી અહીંયા 4 પ્લસ 8 એટલે 12 12 ભાગ્યા 2 એટલે કેટલા વધે 6 8 અને 12 20 20 ભાગ્યા 2 એટલે 10 પછી 12 પ્લસ 16 એટલે કેટલા વધે 28 28 ભાગ્યા 2 એટલે 14 16 પ્લસ 20 એટલે 32 32 ભાગ્યા 2 એટલે કેટલા વધશે સોરી 16 પ્લસ 20 એટલે 36 36 ભાગ્યા 2 કરું તો કેટલા વધે 18 બાળક અહીંયા દરેક વર્ગની અંદર વર્ગ લંબાઈ આપણે મેળવતા હોઈએ તો દરેક વર્ગનો ગેપમાં કેટલાનો ગેપ છે 4 નો ગેપ છે એટલે વર્ગ લંબાઈ આપણી કેટલી આવશે 4 તો અહીંયા આપણે d નું કોલમ તૈયાર કરીએ x - a ના છેદમાં c તો અહીંયા a બરાબર કેટલા આવશે આપણે ધારી લઈએ 10 ધારેલો મધ્ય કેટલો આવશે 10 તો અહીંયા લખીએ 10 અને c બરાબર કેટલા 4 વર્ગ લંબાઈ કેટલી આપણને મળે છે 4 ત્યારબાદ અહીંયા fi અને di લાસ્ટ કોલમ આપણું શું બનશે fi di ખાસ યાદ રાખો બરાબર તો આપણે અહીંયા 2 માંથી 10 જાય તો કેટલા વધે -8 -8 ભાગ્યા 4 કરો તો -2 પછી -1 0 1 અને 2 તો આ રીતના આપણો વિચલનનું કોલમ તૈયાર થાય હવે આપણે શું કરવાનું છે f અને d નો ગુણાકાર કરવાનો છે તો આપણને લાસ્ટ કોલમ મળશે fi અને di તો અહીંયા 20 ગુણ્યા 2 તો -40 પછી 22 ગુણ્યા 1 તો -22 0 પછી 8 ગુણ્યા 1 એટલે 8 અને 5 ગુણ્યા 2 એટલે 10 બાળક 40 પ્લસ 42 કેટલા આવશે -62 એમાંથી 18 બાદ કરીએ તો આપણને કેટલા મળશે 44 તો અહીંયા આ આપણું સિગ્મા fi di બરાબર -44 આપણને મળે છે બાળક આપણો આ જ સરવાળો ગુણાકાર બાદબાકી ભાગાકાર છે એ આપણે 11 કોમર્સમાં એડમિશન લીધું છે એટલે ગવર્નમેન્ટના આદેશ અનુસાર એટલે કે આપણે અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો હોય છે તો કેલ્ક્યુલેટરની અંદર આ બધી ગણતરી કરશો એટલે તમારો ભાગાકાર સરવાળો બાદબાકી બધું જ તમારું ઈઝી બની જશે બરાબર એટલે કોઈ ગભરાવાની જરૂર નથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને તમારે આ બધી જ સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર કરવાનો છે એટલે અહીંયા તમને ઈઝી પડી જશે બાળક આપણો આ કોષ્ટક તૈયાર થઈ ગયું છે હવે આપણે શું કરવાનું મધ્યકનું સૂત્ર મૂકીએ તો અહીંયા આવશે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં n ગુણ્યા c બાળક અહીંયા વિચલન મેળવતી વખતે c નો ઉપયોગ કરે છે તો અહીંયા સૂત્રમાં c મૂકવાનું રહેશે તો જ જવાબ મળશે અહીંયા a બરાબર કેટલા લેવાના છે 10 પ્લસ હવે અહીંયા યાદ રાખવાનું છે કે જો અહીંયા fi di નો સરવાળો માઇનસમાં આવે fi di નો સરવાળો માઇનસમાં આવે તો અહીંયા કૌંસમાં લખવાનું છે જો પ્લસમાં આવે તો કોઈ લખવાની જરૂર નથી ના છેદમાં અહીંયા 70 ગુણ્યા 4 70 ગુણ્યા 4 હવે અહીંયા આવશે 10 માઇનસ 44 ગુણ્યા 4 એટલે કેટલા રહેશે 176 તો અહીંયા આવશે -176 ના છેદમાં 70 -176 ના છેદમાં 70 ભાગાકાર કરું તો 2.51 તો અહીંયા આવશે 10 -2.51 બાદબાકી કરીએ તો 7.49 આ આપણને વાતચીતનો સમય શું આપ્યો છે મિનિટ તો અહીંયા મિનિટ લખવું જરૂરી છે તો બાળક આ આપણા બે પ્રશ્નના આન્સર આપણને મળે છે બરાબર પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 અહીંયા પૂર્ણ થાય છે બાળક હજી એકવાર બોલું છું કે પહેલા આપણે રકમ ચેક કરવાની છે રકમ નક્કી થઈ ગયા બાદ અહીંયા આપણે ગણતરી કરવાની રહેશે
બરાબર તો અહીંયા પ્રશ્ન નંબર 4 અને 5 અહીંયા પૂર્ણ કરીએ છીએ આગામી વિડિયોની અંદર પ્રશ્ન નંબર 6 થી શરૂઆત કરીશું બાળક અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે હજી એકવાર બોલું છું માહિતી ચેક કર્યા બાદ આપણે પ્રશ્નની શરૂઆત કરીશું બરાબર તમને જો આ વિડિયોમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો હું તમારા પ્રશ્નનું જરૂર નિરાકરણ લાવીશ ધન્યવાદ